આજનો દિન મહિમા આજની તારીખ 3 જૂન શ્રી યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજનો જન્મ તારીખ 3 જૂન 1892ના રોજ અમરેલી પાસેના ધારી ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ ઝીણાભાઈ હતું. 7 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી જૂનાગઢમાં સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ તેમને પાર્ષદ દીક્ષા આપી. યોગીજી મહારાજ 7 સંતો સાથે જૂનાગઢનું મંદિર છોડી શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા. આખો દિવસ કથા, કીર્તન અને સેવામાં જ મગ્ન રહેતા. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તાર માટે તેમણે કમર કસી. શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે યોગીજી મહારાજે મુંબઈમાં મોટું હરિમંદિર, અક્ષર ભવન તેમજ અમદાવાદમાં 3 શિખરનું ભવ્ય મંદિરનું નિર્માણ કરી પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજના વચનામૃત રૂપ વેદરસનું પુસ્તક ફરીથી છપાવ્યું. ગુરુની જન્મશતાબ્દી પર યજ્ઞ પુરુષ સ્મૃતિ એ નામનો ગ્રંથ પ્રગટ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવન વૃતાંત ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સેંકડો પરાયણો અને જ્ઞાન શિબિરો યોજીને લાખો શિષ્યોને સત્સંગનો લાભ આપ્યો. તેઓ કહેતા, યુવકો મારું હૃદય છે. આફ્રિકાના હરિભક્તોના આગ્રહને વશ થઈ 103 ગામોમાં વિચરણ કરી હજારો મુમુક્ષુ અને સત્સંગમાં તરબોળ કર્યા. યોગીજી મહારાજે એકાએક માંદગી ગ્રહણ કરી કેટલીક સારવાર પછી ઈસવીસન 1971માં જય સ્વામિનારાયણ કહી દેહ છોડી અંતર્ધાન થયા. છેલ્લા માંદગી દરમિયાન યોગીજી મહારાજ આપણને સૌને કહેતા ગયા છે, પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે, તમને સૌને હવે તેમના દ્વારા સુખ મળશે. જય સ્વામિનારાયણ.